યુદ્ધ, ફુગાવો અને હવે ચીનમાં ફરીથી કોવિડ લોકડાઉન, આ વાત વૈશ્વિક પુરવઠા તંત્ર માટે એક વાસ્તવિક વંટોળ જેવી સ્થિતિ છે. આનાથી એ વાત અંગે પ્રશ્ન ઊભો થયો છે કે બીજા દેશોમાંથી વસ્તુઓ કેવી રીતે તમારા અને અમારા સુધી પહોંચશે. ચીનમાં જ્યારે કોઈ દખલ સર્જાય છે તો તેની અસર સમગ્ર દુનિયા પર પડે છે, કારણ કે વિશ્વમાં ત્રીજી સૌથી મોટી મેન્યુફેક્ચરિંગ ક્ષમતા ચીનમાં જ મોજૂદ છે. જો તમે ઓનલાઈન કોઈ વસ્તુ ખરીદી રહ્યા હો તો તે વસ્તુ શેન્ચેનમાં બની હોવાની શક્યતા વધુ છે. ચીનના દક્ષિણ પૂર્વમાં મોજૂદ આ શહેરની વસ્તી 1.75 કરોડ છે, જ્યાં ચીનના લગભગ અડધા ઓનલાઈન એક્સપોર્ટરો મોજૂદ છે. આ જ કારણે જ્યારે કોરોનાના કેસોમાં વધારો થયો તો શેન્ચેનમાં રવિવારે 6 દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું. આના કારણે વિશ્વના અન્ય વેપારોને પણ ભારે ફટકો પડ્યો છે. નોંધનીય છે કે શાંઘાઈ, જિલેન અને ગુઆંગજુ જેવા મોટા શહેરો અને પ્રાંતોમાં પણ કોરોના અંગેના નિયંત્રણો લાગુ કરાયા છે. વિશ્વના માલવાહક જહાજોની નિગરાની કરનારા પ્રોજેક્ટ 44 અનુસાર ચીનના ઘણા બંદરો પર હાલથી જ જહાજોની સંખ્યામાં વધારો થવાનું શરૂ થઈ ગયું છે. પ્રોજેક્ટ 44ના વરિષ્ઠ ઉપાધ્યક્ષ એડમ કોમ્પને કહ્યું, યેન્તિયન બંદર પર ઉભેલા જહાજોમાં પણ 28.5% વધારો જોવા મળ્યો છે, જે યુરોપ અને ઉત્તર અમેરિકા ખાતે સામાન નિકાસ કરનાર સૌથી મોટું બંદર છે. આ એ જ બંદર છે જે પાછલા વર્ષે કોવિડના કારણે બંધ કરી દેવાયું હતું અને તેના કારણે ક્રિસમસમાં સામાનની ડિલિવરીમાં મોડું થયું હતું. કોરોના પ્રતિબંધ એ સમયે લાદવામાં આવ્યા જ્યારે ફેબ્રુઆરીમાં ચીનના લુનર ન્યૂ યરની રજાઓ બાદ ચીનમાં મેન્યુફેક્ચરિંગ આઉટપુટ વધવાની શરૂઆત થઈ હતી. ચીનના નવા કોવિડ પ્રતિબંધ ખૂબ કડક છે, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આ પરિસ્થિતિ લાંબા ગાળા સુધી નથી રહેવાની. બ્રિટિશ ચેમ્બર ઓફ કોમર્સ ચાઇનાના મેનેજિંગ ડિરેક્ટર સ્ટીફ લિન્ચ કહે છે કે આ બેધારવાળી તલવાર છે. ચીને ખૂબ ઝડપથી આ કર્યું, જેના કારણે તકલીફ સર્જાઈ છે, પરંતુ તેની સરખામણીમાં સ્થિતિ ખૂબ જલ્દી સામાન્ય થશે. એવું લાગે છે કે કંપનીઓ હાલ ખૂબ સારી રીતે તૈયાર છે. લિન્ચ જણાવે છે કે આપણે એવા લોકડાઉન જોઈ ચૂક્યા છે, તેથી કંપનીઓએ એક મજબૂત પુરવઠા તંત્રની વ્યવસ્થા તૈયાર કરી છે. ઉદાહરણ માટે ઈ કોમર્સની સૌથી મોટી કંપની એમેઝોન ચીન સ્થિત ઘણી ઇન્વેન્ટરી ખરીદે છે, જેથી ઓમિક્રોનના મામલા વધવા દરમિયાન કોઈ પણ તકલીફથી બચી શકાય. હાલના પ્રતિબંધોથી કોઈ મોટી સમસ્યા આના માટે પેદા થશે તેવું નથી લાગતું. એમેઝોનના પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું કે અમે આ પ્રતિબંધો બાદ પોતાના ઉપલબ્ધ માલને આ ક્ષેત્રના પાડોશી ગોડાઉનમાં મોકલવા માટે સક્ષમ છીએ. અન્ય એક ઉદાહરણ ફોક્સકોનનું છે, જે એપલ આઈફોનનું નિર્માણ કરે છે. આ કંપનીએ પોતાની મેન્યુફેક્ચરિંગ સાઇટ ખસેડી લીધી છે, જ્યારે તેમણે પોતાના કર્મચારીઓને એક બબલ સિસ્ટમમાં કામ કરવાનું કહ્યું છે, જે અંતર્ગત તેમના કેમ્પસમાં લોકો રહેશે અને કામ કરશે. હેંગસેંગ બેંક ચાઇનાના વરિષ્ઠ અર્થશાસ્ત્રી ડેન વાંગ કહે છે કે ફોક્સકોન માટે કદાચ આ સરળ હોય, પરંતુ તે અન્ય નિર્માતાઓ જેઓ મોટા ભાગે આ ક્ષેત્રમાં છે અને પાર્ટ મોકલવા માટે અન્ય પરિવહન પર નિર્ભર છે, તેમના માટે આ ખૂબ મુશ્કેલ બનશે, કારણ કે ચીનની અંદર પરિવહન પણ પ્રતિબંધિત છે. ચીનમાં હાલની પરિસ્થિતિ તેની ઝીરો કોવિડ પોલિસીના કારણે બની છે. ગુરુવારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે દેશના શીર્ષ નેતાઓ સાથે એક બેઠકમાં કહ્યું હતું કે દેશ આ નીતિ પર ટકી રહેશે. તેમણે આ વાત પર પણ ભાર મૂક્યો હતો કે મહામારીના પ્રતિબંધોને કારણે આર્થિક તકલીફો નહીં ઊભી થાય. એવા સંકેતો મળ્યા છે કે આના કારણે ભારે ખર્ચ વધી રહ્યા છે અને ઘણી મોટી કંપનીઓ ચીનના બજારોમાં પોતાની હાજરી પર પુનર્વિચાર કરી રહી છે. સિંગાપોરની સૌથી મોટી માલ પરિવહન કંપની હાવલિયોના મુખ્ય કાર્યકારી અધિકારી અલ્વિન ઇયા કહે છે કે ઉદ્યોગ હવે બહુ સ્થિતિસ્થાપક થઈ ગયા છે અને ચીન સિવાય અન્ય વિકલ્પો તરફ પણ જોઈ રહ્યા છે. તેઓ કહે છે કે ઘણા મુખ્ય ખેલાડીઓએ પોતાના સંસાધનો અને યોજનાઓને વૈવિધ્યસભર બનાવી છે અને તેઓ પોતાના તમામ વિકલ્પોને એક જ સ્થાને નથી રાખી રહ્યા. દક્ષિણ પૂર્વના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો આપણે સંભવિત પરિણામો સામે આવતા જોઈ શકીએ છીએ. વિયેતનામ, મલેશિયા અને ઇન્ડોનેશિયાની ફેક્ટરીઓમાં ઓર્ડરની સંખ્યામાં વધારો થયો છે. જેનેટાના ચીફ એનાલિસ્ટ પીટર સેન્ડ આ વાત અંગે સહમતિ વ્યક્ત કરે છે. તેઓ કહે છે કે કંપનીએ પોતાની કટોકટીવાળી યોજનાઓ અંતર્ગત પોતાની ઇન્વેન્ટરીથી માંડીને પાડોશી દેશોમાં ઉત્પાદનના એકમોની સંખ્યામાં વધારો કર્યો છે, જેથી એ ગ્રાહકો માટે ઉત્પાદન બંધ થઈ જાય ત્યાં તેની માંગ વધુ છે, કારણ કે આ સૌથી મોંઘો વિકલ્પ હોઈ શકે છે. અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ ઇન ચાઇનાના માઇકલ હાર્ટે કહ્યું કે તેના ઘણા સભ્યો પોતાના કામને ત્યાં ટ્રાન્સફર કરવાનું વિચારી રહ્યા છે, પરંતુ તેમની
સંખ્યા હજુ ઘણી ઓછી છે. જે લોકો પોતાના કામ અન્ય સ્થળોએ મોકલવાનું વિચારી રહ્યા છે તેમની સંખ્યા ગત વર્ષે 22% હતી અને તેમણે કોવિડ પ્રતિબંધોની વાત કરી હતી જે તેના આગળના વર્ષ કરતાં 5% વધુ હતું.